बनासकांठा जिल्लामां कोरोनानुं संक्रमण हवे खतरनाक हद सुधी पहोंची गयुं छे। सरकार द्वारा कोरोनानुं संक्रमण अटकाववा माटे खूब ज प्रयास करवामां आवी रह्या छे, परंतु आ प्रयासो लोकोनी बेदरकारीना लीधे निष्फळ निवडी रह्या छे અને સંક્રમણ અટકવાના બદલે ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં આપણે જોયું કે વર્તમાન સમયમાં ઓક્સિજન, રેમડેસિવિર અને બેડનો અભાવ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં સુવિધાઓ મર્યાદિત છે અને કોરોનાના કેસો અમર્યાદિત, તો સમજી શકાય કે કોરોના કેટલા અંશે જિલ્લામાં બેકાબૂ બની ચૂક્યો છે। બનાસકાંઠા જિલ્લામાં જે રીતે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તે જોતા હવે એકમાત્ર વિકલ્પ છે આ સંક્રમણને અટકાવવા માટેનો, અને એ છે સ્વૈચ્છિક લોકડાઉન। કારણ કે જિલ્લામાં લોકો કોરોનાનું આટલું ખતરનાક સંક્રમણ હોવા છતાં ગંભીર નથી અને તેના પરિણામે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે। લોકોને સરકાર દ્વારા વારંવાર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ લોકોને હવે સરકારની અપીલમાં કોઈ જ રસ નથી। ત્યારે બનાસકાંઠા જિલ્લાના આગેવાનો, વેપારીઓએ અને સામાજિક સંસ્થાઓએ આગળ આવવાની જરૂર છે અને જિલ્લાની જનતાની સુરક્ષા માટે સ્વૈચ્છિક લોકડાઉન આપવું જરૂરી બની ગયું છે। આપણે સમજી શકીએ છીએ કે લોકડાઉનની સીધી અસર ધંધા રોજગાર ઉપર થશે, પરંતુ ધંધા રોજગાર ત્યારે જ હશે જ્યારે આપણે અથવા આપણા સ્વજનો હયાત રહેશે। ચોક્કસ ગરીબ પરિવારો કે જે રોજ કમાઈને રોજ તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવા પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને સમજી પણ શકાય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લો કે જે દાતાઓનો જિલ્લો છે અને બનાસકાંઠા જિલ્લાના દાતાઓએ આગળ આવી આવા પરિવાર માટે થોડા જ દિવસ માટે સહાયનો હાથ લંબાવવામાં આવે અને લોકો સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરશે તો ચોક્કસ કોરોના સામેની જંગમાં જીત મેળવી શકાશે। ઓક્સિજનની અછત, વેન્ટિલેટરની અછત, રેમડેસિવિરની અછત અને હોસ્પિટલમાં બેડોની પણ અછત, અત્યારે આ પરિસ્થિતિ છે બનાસકાંઠા જિલ્લાની। કોરોના વાયરસના કારણે બનાસકાંઠા જિલ્લામાં જે ગતિથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેની સામે પૂરતી સુવિધાઓનો અભાવ હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ દિવસે ને દિવસે કાબુ બહાર પહોંચી રહી છે। જે ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે તે ઝડપથી અટકાવવા માટેના પગલાઓ પણ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારના આ પગલાઓ પણ સંક્રમણને અટકાવવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે। ત્યારે બીકે ન્યૂઝ ચેનલ આજે જિલ્લાની જનતાને, વેપારીઓને, સ્થાનિક આગેવાનોને અપીલ કરવા જઈ રહી છે। અમારી હેડ ઓફિસ પણ અનેક ફોન કોલ્સ આવી રહ્યા છે અને જણાવવા પૂછી રહ્યા છે કે સરકાર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવે કે ન આવે, પરંતુ જનતાએ હવે સમય પાકી ગયો છે સ્વૈચ્છિક લોકડાઉન અપનાવવાનો। ગુજરાત રાજ્યમાં એવા કેટલાય શહેરો છે અને એવા કેટલાય ગામો છે કે જ્યાંની તંત્ર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં પણ પરિસ્થિતિ અત્યારે કાબુ બહાર પહોંચી ગઈ છે। જે રીતે સંક્રમણનો આંકડો વધી રહ્યો છે તે જોતા બનાસકાંઠા જિલ્લામાં સુવિધાઓનો અભાવ છે તે તો આપણે જોઈ ચૂક્યા છીએ અને આગામી સમયમાં પરિસ્થિતિ વધુ પડી શકે તેવી નોબત અત્યારે દેખાઈ રહી છે। ત્યારે સંક્રમણને અટકાવવા માટે સરકાર લોકડાઉન આપે કે ન આપે, પરંતુ જિલ્લાની જનતાઓએ, સામાજિક આગેવાનોએ, સામાજિક સંસ્થાઓએ આગળ આવી તંત્રના સહકાર રૂપે સ્વૈચ્છિક લોકડાઉન માટે તૈયાર થવું જોઈએ અને બનાસકાંઠા જિલ્લામાં જ્યાં સુધી આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ ના થાય ત્યાં સુધીમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવું જોઈએ। કારણ કે અત્યારે સંક્રમણને અટકાવવા માટેનો એકમાત્ર જો કોઈ રસ્તો હોય તો તે છે માત્ર ને માત્ર લોકડાઉન। એ વાત ચોક્કસ છે કે લોકડાઉનના કારણે ધંધા રોજગાર પર તેની માઠી અસર પડી શકે તેમ છે, પરંતુ જાન હે તો જહાન હેની થિયરી અપનાવીએ તો આ ધંધા રોજગાર ત્યારે જ ચાલશે જ્યારે લોકો જીવતા હશે। કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસ એટલો ખતરનાક છે કે જે ખૂબ જ ઝડપથી ફેફસા સુધી પહોંચે છે અને જોત જોતામાં માણસનું અવસાન થઈ જાય છે। ધંધા રોજગાર ન બગડે તે જરૂરી છે, પરંતુ સાથે સાથે જીવન જીવવું પણ એટલું જ જરૂરી છે। ત્યારે સામાજિક સંસ્થાઓ, વેપારીઓ, આગેવાનો એકસાથે મળી હવે તંત્રને મદદરૂપ થવા માટે જો લોકડાઉનની જાહેરાત નહીં કરે, એટલે કે સ્વૈચ્છિક લોકડાઉન નહીં પાડે, તો આગામી સમયમાં લોકો જે ધંધા રોજગારની દુહાઈ આપી રહ્યા છે તે ધંધા રોજગાર કરવા પણ મુશ્કેલ બની જશે। ધંધા રોજગાર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે હોય છે, પરંતુ કોરોના વાયરસનું સંક્રમણ જે ગતિથી વધી રહ્યું છે તે ગતિ જ્યારે કોઈના પરિવારમાં આવી જાય અને કોઈના સ્વજનનું અવસાન થાય ત્યારે ખ્યાલ આવે છે કે ધંધા રોજગાર મહત્ત્વના છે કે પરિવાર।
ચોક્કસ આપણે અગાઉ પણ 2 માસ સુધીનું લોકડાઉન જોઈ ચૂક્યા છીએ અને તેની ખરાબ અસરો પણ ભોગવી ચૂક્યા છીએ. ત્યારે હવે વાત કરીએ તો 2 માસના લોકડાઉન તો નહીં, પરંતુ 7 દિવસથી લાંબુ અને 15 દિવસથી ટૂંકું એક સખત લોકડાઉન સ્વૈચ્છિક રીતે જાહેર કરવું જોઈએ. સંસ્થાઓએ પણ આગળ આવી આપણા બનાસકાંઠા જિલ્લાને બચાવવા માટે, વેપારી લોકોએ આગેવાનોએ આગળ આવી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવે કે જેનાથી વધતા જતા કોરોનાના સંક્રમણ તે અટકાવી શકાય અને કોરોનાના સામેની આ જંગને જીતી શકાય. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.